रहता है ना बापू, आजे तमने धामे गया ने पंदर पंदर वर्ष थई गया। अपनी मोटी दीकरी राधा घरनी जवाबदारी उठावता उठावता अने नानी दीकरी ने भणावता भणावता एने पोते पण लगन न कर्या अने लगननी उमर पण जती रही। एनी पाछळ अपनी नानी दीकरी पण लगन ने लायक थई गई छे। बस हवे आ एकलवाई जिंदगी जीवता जीवता हूँ थाकी गई छु। तमे तो आ बे दीकरीओनो भार अने जवाबदारी मारा माथे नाखता गया। एना करता तो मने तमारी साथे लई गया हो तो सारू हतु। हवे आ बधु मारथी नथी जोवातु, नथी कमातु मारथी, नथी कमातु। मम्मी तमे शुं काम रड़ो छो? जे थवानुं हतुं ए तो थई गयुं, हवे आ जवाबदारीना पोटला उपाड्या सिवाय बीजो कोई रस्तो नथी। बेटा राधा, तारा बापुने गए आजे पंदर पंदर वर्ष थई गया, घरनी जवाबदारी उठावता उठावता तारी तो लगननी उमर जती रही, पण हवे नानी बेननी पण उमर थई गई छे। अरे भगवाने मने खोळे एक दीकरो दीधो होत ने तो ए तमारो सहारो बनत, अने तमारी बेहो बेनो ना लगन करावीने એણે ઘરની જવાબદારી ઉઠાવી લીધી હોત, પણ અફસોસ। અરે બા, તમે ચિંતા શું કામ કરો છો? આ એક દીકરાની જેમ ઘરની જવાબદારી મેં ઉપાડી તો લીધી જ છે ને। એટલે તું કેવા શું માગે છે બેટા? એટલે એમ કે હું મારી નાની બેનના લગ્ન ધામધૂમથી કરાવીશ બા, અને હા મારા લગ્ન માટેનો ક્યારે વિચાર પણ નહીં કરો। પણ બેટા, તું સમજતી કેમ નથી? તું આ ઘરની મોટી દીકરી છે અને આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે જ્યાં સુધી મોટી દીકરીનું સગપણ ન થાય ને ત્યાં સુધી નાનીનું ન કરી શકાય। મમ્મી, આ સમાજના રીત રિવાજ ચાહે ગમે તે કહેતા હોય, હું એમાં નથી માનતી। રિયા મારી નાની બેન છે અને હું એના લગ્ન ધામધૂમથી કરાવીશ, અને એ પણ એક ભાઈની ફરજ નિભાવીને। અને હા મમ્મી, આ મારો છેલ્લો નિર્ણય છે, હું મારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરું। બેટા રાધા, તું ભલે આ ઘરની દીકરી છે, મોટી દીકરી છે, પણ તે એક દીકરાની જેમ બધી ફરજ અને બધો ભાર ઉપાડીને મારી ચિંતા તે હળવી કરી દીધી છે। બસ મમ્મી, બહુ થઈ આ બધી વાતો, ચલો અહીંયા બેસો અને હવે રડવાનું નથી, શાંતિથી ભગવાનના નામ લો, થાય ને એટલું કામ કરો, અને હા રિયા આવે ને તો એને જમાડી લેજો, ચલો હવે હસો। હવે હું ઓફિસે જઉં, મને જવાનું મોડું થાય છે। જા બેટા। દીકરી રાધા, રાધા તું મારે ખોળે દીકરો બનીને કેમ ન આવી? ક્યાં જાય છે?
મારી ઓળખાણ તો પડે છે ને તને? મારે તને ઓળખવાની કોઈ જરૂર નથી. આ તારા દીદાર જોતા જ ખબર પડી જાય છે કે તું કોઈક નાલાયક અને લંપટ માણસ છે. અરે એક નંબરનો બદમાશ છે. હટ મારા રસ્તામાંથી. આ મારો રસ્તો કાપવાની તારે શેની જરૂર પડી? અને હા, બીજી વાત કે હું ક્યાં જાઉં છું એ તારે પૂછવાનો કોઈ હક નથી. સમજી ગયો? ઓહો, તું તો જાણે આખા ગામની પંચાયત કરતી હોય ને એવી રીતે વાત કરે છે. મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી, એટલે મારો સમય ન બગાડ. મારે મોડું થાય છે. એ તું મારી એક વાત સાંભળતી જા. મારા દીકરા રોહનને તારી નાની બેન રિયા પસંદ છે, અને આમ પણ તારા બાપને ગુજરી ગયે 15 વર્ષ થયા છે, અને મને ખબર છે તારા આખા ઘરની જવાબદારી તું સંભાળે છે. એટલા માટે જ હું તને કહું છું, માટે સમજાઈ દેજે તારી નાની બેન રિયાને અને તારી વિધવા માને કે મારા દીકરા રોહન સાથે સગપણની તૈયારીમાં રહે. સાલા નાલાયક, હે ગુંડાના દીકરા સાથે હું મારી બેનનું સગપણ કરીને એનું જીવતર ખરાબ કરવા નથી માંગતી. એટલે હા, તારા દીકરા રોહન સાથે મારી બેન રિયાના લગ્ન ક્યારેય નહીં થાય. આ વસ્તુ હું આજે નહીં બનવા દઉં અને કાલે નહીં બનવા દઉં. સમજી ગયો? એ રાધા, નથી તારો તારો બાપ કે નથી તારો ભાઈ, એટલે તારે મારી વાત માનવી જ પડશે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. અને હા, મારું નામ છે નટવર નાગરાજ. એક દંશ મારીશ ને તો એનું ઝેર જિંદગી આખી નહીં ઉતરે. હટ, તારી જેવા કેટલાય ને મેં ચપટીમાં ચોડીને ફેંકી દીધા છે. અને તું શું મારી બેનના લગ્ન રોહન સાથે કરાવવાનો હતો? તને તો હું જોઈ લઈશ. નીકળ મારા રસ્તામાંથી. એ ઘમંડી છોકરી, તે મને તમાચો માર્યો છે? આ નટવરને તમાચો માર્યો છે ને, તો એનો જવાબ તો હું તને જરૂર આપીશ. જોઈ લેજે. તો તુંય નહીં ભૂલતો. આપણામાં એક કહેવત છે કે ભસતા કૂતરા ક્યારે કાઢે નહીં. સમજી ગયો? બેટા રાધા, આજે કેમ તને ઓફિસેથી આવવાનું મોડું થયું? જો તો ખરી કેટલા વાગ્યા. બેટા રાધા, તને કહું છું, તારો ચહેરો બહુ ઉદાસ લાગે છે. બોલને, જે મૂંઝવણું એ કેને બેટા. તું કંઈક કહીશ તો એનો રસ્તો નીકળશે ને? અરે મમ્મી, કંઈ નથી. હું તો રિયાના લગ્ન માટે વિચારતી હતી કે આ બધું સેટલમેન્ટ આપણે કેવી રીતે કરશું. ના બેટા, ના, તું જે વિચારે છે ને એવું નથી. તારા ચહેરાની ઉદાસી કંઈક બીજું જ કહે છે. જેવો એ મને કે એક માં પોતાના સંતાનનો ચહેરો વાંચી શકે છે, તારા મનમાં જે મૂંઝવણ હોય એ મને વિસ્તારથી કહે ને બેટા. હું આજે ઓફિસેથી આવતી હતી ત્યારે પેલો ગુંડો મને રસ્તામાં મળ્યો. શું એ ગુંડાએ એના દીકરા રોહન માટે આપણી દીકરીનું માગું માગ્યું અને એમાંય પાછી ધમકી આપી? એની આટલી હિંમત? બા, મોટી બેન, શું વિચાર કરો છો તમે બંને? અરે કાંઈ નહીં, અમે તો આ તારા લગ્ન માટેની વાતચીત કરતા હતા. મોટી બેન, મેં તમારી અને બાની વાતો સાંભળી લીધી છે, એટલે પ્લીઝ હવે મારી સામે જૂઠું ના બોલો. બેન, તું જરાય ચિંતા નહીં કરતી. તારી બેન હજી જીવે છે, એ બધું સંભાળી લેશે. અરે એ ગુંડાને ભલે ને જે બોલવું એ બોલે, પણ હું અને બા કઈ જાણી જોઈને તને થોડી કૂવામાં નાખી દઈએ. જે થવું એ ભલે થાય. અરે મારે મારી જિંદગીનું બલિદાન આપવું પડશે તો હું આપવા માટે તૈયાર છું. કોઈ કાળે તારા લગ્ન એ રોહનિયા સાથે તો નહીં જ થવા દે. રિયા,
મારું લંચ બોક્સ તૈયાર છે. જોને આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું. હા હા મોટી બેન, આ તમારું લંચ બોક્સ તૈયાર જ છે, લો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું ઓફિસે જાઉં છું અને ઓફિસમાં આજે થોડું વધારે કામ છે એટલે મને આવતા લેટ થઈ જશે. તમે અને રિયા જમી લેજો. હા બેટા, તું નોકરીએ જાય છે ને, પણ સાચવીને જજે અને આગળ પાછળ જોઈને જજે. હમ, આપણામાં કહેવત છે ને બેટા કે ચેતો નર સદા સુખી, અને આગળ પાછળ બધે જોઈને ચાલજે. પેલો ગુંડો પાછો કંઈક તારી પાછળ ના આવી જાય, હને? પણ બેટા, આ તું નોકરીએ જાય છે ને, પણ મને તારી ચિંતા થાય છે. બેટા સાચું કહું, તું આ ઓફિસે જવાનું બંધ જ કરી દે ને. જો તને કંઈક થઈ જશે તો પછી અમારું કોણ? મમ્મી, તમે નાહકની ચિંતા કરો છો, અને આટલી બધી ચિંતા કરશો ને તો વળી પાછું બીપી વધી જશે. છોડો આ બધી વાતચીત. આજે ઘણી બધી વાતો કરી લીધી, મારે ઓફિસે જવાનું લેટ થાય છે. જાઓ. ઠીક છે મોટી બેન, તમે ઓફિસે જાઓ છો પણ સંભાળીને જજો. અને હા, ભલે તમારે આવવામાં મોડું થાય પણ આપણે બધા સાથે જ જમશું. હવે હું જાઉં. હા બેટા, સાચવીને જજે. જય શ્રી કૃષ્ણ. મારી વાત તો સાંભળો. અરે ના ના, તમે એવું નહીં કરતા. લાવ ને રિયાને જ ફોન કરીને કહી દઉં, પછી આગળ જે થવાનું હશે ને એ થશે. હાલો રિયા, મારી વાત ધ્યાનથી સાંભળ. તમે બંને અત્યારે ને અત્યારે જઈને મંદિરમાં ફૂલહાર કરી લો. હું ઘરે આવીને બીજી બધી વાત કરીશ. અત્યારે મારી પાસે વાત કરવાનો સમય નથી. મને સવાલ ન પૂછીશ, મેં કીધું એમ કર. હા હેલો બા, કેમ છો તમે? અને મોટી બેન કેમ છે? તમારી બંનેની તબિયત તો સારી છે ને? અરે બેટા, રિયા અમે બંને મજામાં છીએ, તું કેમ છે? બસ હું પણ એકદમ મજામાં છું. તમારી અને મોટી બેનની બહુ જ યાદ આવતી હતી એટલે વિચાર્યું કે લાવ ફોન કરી લઉં. હા બેટા, અમને પણ તારી બહુ યાદ આવે છે. બેટા એકાદ બે દિવસ અહીંયા રોકાવા આવી જાને. સારું બા, હું છે ને આજે જ ત્યાં આવી રહી છું, એકાદ દિવસ રોકાઈશ. ચાલો બાપ, હવે હું ફોન મૂકું, થોડું ઘણું કામ બાકી છે એ પતાવી લઉં. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. બા, અરે આવી ગઈ મારી દીકરી. કેમ છો બા? મજામાં. બેસ બેટા. બેટા જમાઈ નો આવ્યા? અરે બાપ, તમારા જમાઈ રાજાને કઈક કામ હતું ઓફિસમાં એટલે મને અહીં મૂકીને ગયા છે. પણ તમારી તબિયત તો ઠીક છે ને? તમારે છે ને વધારે ચિંતા નહીં કરવાની, નકામું બીપી વધી જશે. અરે હા બેટા, મારે હવે ચિંતા કરવાની શું જરૂર? આ તારી મોટી બેને એક દીકરાની જેમ તારા લગ્નની બધી જવાબદારી ઉઠાવી લીધી અને મને તો સાવ ચિંતા મુક્ત કરી દીધી છે. બસ હવે એ કહેતી હતી કે બે ચાર વર્ષ એક કામ કરી, તારા લગ્નનું દેવું ઉતારી દે, પછી જે પોતાના લગ્ન માટે વિચાર કરશે. અને પાછી એ મને કહી ગઈ છે કે બા ચિંતા ન કરો,
ખાવો પીવો અને ભગવાનનું નામ લ્યો અને આગળના ભવિષ્ય માટે ભગવાન જેવો ધણી છે। હા બા, મોટી બેનની વાત સાવ સાચી છે। અરે પણ મોટી બેન ગઈ છે ક્યાં? એ દેખાતી નથી ક્યાંય। બેટા, બેન છે ને ઓફિસના કામે બહાર ગઈ છે, બસ હમણાં આવતી જ હશે। એ આવે ને એટલે આપણે બધા સાથે જમી લઈએ। ઠીક છે બા, એમ પણ જુઓ ને હું મારો સામાન લાવી જ છું, એટલે એકાદ બે દિવસ રોકાઈશ જ। મોટી બેન, શું થયું મોટી બેન ને? શું થયું મારી રાધાને? અને તમે કોણ છો ભાઈ? મેં તમને ઓળખ્યા નહીં। રાધા! અરે ભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? કોને મારી રાધાને શું થયું? બા, જ્યારે હું મારું કામ પતાવીને મારા ઘરે જતો હતો ને, ત્યારે મેં આ બેનને રસ્તા પર બેભાન અવસ્થામાં જોયા હતા, અને નજીક જઈને જોઉં છું તો આ બેનનું મૃત્યુ થઈ ગયું હતું, અને એમની પાસેથી આ ચિઠ્ઠી મળી હતી, અને આ ચિઠ્ઠીમાં એડ્રેસ લખેલું હતું, એટલે હું એમને અહીંયા લઈને આવ્યો છું। લ્યો આ ચિઠ્ઠી। મમ્મી, મેં રિયાના લગ્ન કરાવી આપવાની મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે, પણ જ્યારથી પહેલા ગુંડાને ખબર પડી કે મેં રિયાના લગ્ન બીજે કરાવ્યા, ત્યારથી તે મને રસ્તામાં રોકીને મારી સાથે બળજબરી કરીને મને ખૂબ જ હેરાન કરતો હતો, અને મને કહેતો હતો કે તે રિયાના લગ્ન બીજે કરાવીને સારું નથી કર્યું, પણ હવે એના બદલામાં હું તેને મારા દીકરાની વહુ બનાવીને જ રહીશ, અને એમ પણ કહેતો હતો કે તારા બાપનું ખૂન વર્ષો પહેલા મેં જ કરાવ્યો હતો, જેથી તારી પેલી બા અને તમને બંને છોકરીઓને મારા વશમાં રાખી શકું। મમ્મી, મેં ગુંડાનું કહ્યું ન માન્યું તો એ મને બદનામ કરીને મને મારી નાખવાની ધમકી આપતો હતો। મમ્મી, હું આ રીતે આ કલંકની ટીલી લઈને મરવા નહોતી માંગતી, અને પેલા નર પિશાચના હાથમાં જઈને તેની ગુલામી કરીને મરું એના કરતા હું જાતે જ મોતને વાલું કરું છું। મમ્મી, તમારું અને મારી રિયાનું ધ્યાન રાખજો, હું જાઉં છું। લેખિતન રાધા। રાધા, રાધા, મને વાત તો કરવી હતી તે બેટા। રાધા, રાધા, તે શું કર્યું? બધું દુઃખ તે એકલી સહન કર્યું, અરે મને તો ભાગીદાર બનાવી હતી, આમને બધાને એકલા રઝળતા મૂકીને તું ક્યાં ગઈ બેટા? તું ક્યાં? રાધા, મોટી બેન, તમે શું કરી દીધું? અરે તમે તો એવું કામ કરીને બતાવ્યું છે જે એક ભાઈ પણ ના કરી શકે, કોઈ દીકરો પણ ના કરી શકે। મોટી બેન, તમે મારા લીધે
તમારી જિંદગીનું એ બલિદાન આપી દીધું. આ